वडोदरा वकील मंडल के चुनाव की तारीख घोषित करने के साथ आने वाली 16 दिसंबर को चुनाव होने वाले हैं, जिसको ध्यान में रखते हुए अलग अलग 18 जितनी पोस्ट के लिए 43 फॉर्म का वितरण होने के साथ 30 नवंबर के दिन उम्मीदवारी दर्ज करवाने की आखिरी तारीख बताई गई है। वडोदरा शहर जिला की विधानसभा चुनाव के बाद अब वडोदरा वकील मंडल के चुनाव होने वाले हैं, जहां वडोदरा वकील मंडल के चुनाव को लेकर तारीखें घोषित कर दी गई है। वडोदरा वकील मंडल की आने वाली 16 दिसंबर को चुनाव यानी कि वोटिंग का आयोजन किया गया है। मंडल में 18 जितनी पोस्ट के लिए आज 43 जितने फॉर्म का वितरण किया गया। उम्मीदवारी पत्र भरने की शुरुआत हो चुकी है, ऐसे में 30 नवंबर आखिरी तारीख उम्मीदवारी दर्ज करवाने की बताते हुए बाद 4 तारीख को उम्मीदवारी पत्र वापस लेने की तारीख दर्शाई गई है, जिसके बाद चुनावी चित्र स्पष्ट हो पाएगा। तो वही 4 दिसंबर के बाद ही ये वकील मंडल के चुनाव में कितने उम्मीदवारों के बीच चुनावी जंग होगा, उसकी बाद में बारीकी से तमाम सूची पेश की जाएगी, जिसकी विशेष जानकारी मुख्य जिला चुनाव अधिकारी वैसे द्वारकेश हरिभक्ति ने दी थी। वकील मंडल ने आगामी वर्ष की चूंटनी तारीख 16/12/2022 ना रोज थई रही छे, जेनु आयोजन अमने कमिश्नर तरीके सौंपवामां आवेलुं छे। ते प्रमाणे प्रेसिडेंट माटे एक पोस्ट ऊपर इलेक्शन थशे, वाइस प्रेसिडेंट माटे एक पोस्ट ऊपर इलेक्शन थशे, सेक्रेटरी माटे एक पोस्ट ऊपर इलेक्शन थशे, जॉइंट सेक्रेटरी माटे एक पोस्ट, ट्रेजरर माटे एक पोस्ट, लाइब्रेरी सेक्रेटरी माटे एक पोस्ट, मैनेजिंग कमिटी जनरल एना माटे 10 पोस्ट अने मैनेजिंग कमिटी रिजर्व फॉर लेडीज एना माटे 2 पोस्ट ऊपर एम करीने कुल 18 पोस्ट माटे 18 जग्या माटे तारीख 16/12/2022 ना रोज वडोदरा वकील मंडलनू न्याय मंदिर संकुलन में एडवोकेट हाउस में इलेक्शन थनार छे। આ બાબતે અમે પૂરેપૂરું જાહેરનામું બહાર પાડેલું છે અને એ જાહેરનામા મુજબ તારીખ 16/12/2022 ના રોજ ઇલેક્શન રાખવામાં આવેલું છે। મેમ્બરશીપ ફીઝ કે જેના માટે જેના પર અમે વોટિંગ રાઇટ આપવાના છે એની છેલ્લી તારીખ 30/11/2022 ના રોજ રાખેલી છે। ઇસ્યુઅન્સ ઓફ ફોર્મ્સ એટલે ઇલેક્શનના કેન્ડિડેટર માટેના ફોર્મ અમે 20/11 આપવાના ચાલુ કર્યા છે, તેવી જ રીતે તે સ્વીકારવાના પણ અમે 20/11 ચાલુ કરેલા છે અને છેલ્લી તારીખ ફોર્મ આપવાની અને સ્વીકારવાની એ 30/11 રાખવામાં આવેલી છે। પછી તે બાદ જે બી કંઈ ફોર્મ ભરાયા છે તેનું સ્ક્રુટિની થશે અને સ્ક્રુટિની થયા પછી એ તારીખ 3/12/2022 રોજ થશે અને સ્ક્રુટિની થયા પછી ફાઇનલ કેટલા ફોર્મ મંજૂર કરવામાં આવ્યા અને કઈ પોસ્ટ ઉપર ફાઇનલ કેટલા કેન્ડિડેટ લડે છે તે 4/12/2022 રોજ અમે 5:30 વાગ્યા પછી એની અમે જાહેરાત કરી દઈશું અને તે બાદ એ જાહેર થયા પછી જે કંઈ કેન્ડિડેટોને ફોર્મ પરત ખેંચવા હશે તેના માટે અમે 4/12/2022 રોજ પણ તારીખ રાખેલી છે। તો એ પ્રમાણે અમે પૂરેપૂરું સંકલનમાં જઈ એ પ્રમાણેની કાર્યવાહી કરી 5/12/2022 રોજ અમે ફાઇનલ લિસ્ટ ઓફ કેન્ડિડેટ જાહેર કરી દઈશું। ત્યારબાદ અમે પ્રોવિઝનલ વોટિંગ રાઇટ આપે એટલે કે વકીલોને એક લિસ્ટ આપીશું, અમે એક જાહેર કરીશું અમે વોટર્સ લિસ્ટ કે જેમાં વકીલો જોઈ 20ના રોજ અમે ફાઇનલ લિસ્ટ ઓફ કેન્ડિડેટ જાહેર કરી દઈશું। ત્યારબાદ અમે પ્રોવિઝનલ વોટિંગ રાઇટ આપે એટલે કે વકીલોને એક લિસ્ટ આપીશું, અમે એક જાહેર કરીશું અમે વોટર્સ લિસ્ટ કે જેમાં વકીલો જોઈ શકશે છે એ પ્રોવિઝનલ હશે કે જે હશે અને એ બાદ અમે કમ્પ્લીટ એનો સ્ટડી કરી અમારા નોર્મ્સ પ્રમાણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નોર્મ્સ પ્રમાણે અમે ફાઇનલ વોટર્સ લિસ્ટ તૈયાર કરી અને અમે તે 8/12/2022 રોજ પબ્લિશ કરી દઈશું અને તે બાદ અમે આગળની ઇલેક્શનની કાર્યવાહી પ્રોસિજરિયલ અમે અમારા જાહેરનામા પ્રમાણે આગળ વર્તી અને અમે આગળ ચાલીશું અને તારીખ 16/12/2022 રોજ ઇલેક્શન 5 વાગે સંપૂર્ણ કરી અને 17/12 રોજ અમને લોકોને અમારા બધા જ કમિશનરો સાથે રાખી અને જે રીતે નક્કી થશે એ પ્રમાણે કાઉન્ટિંગનો પ્રોસેસ કરી અને 17 તારીખ સુધીમાં બપોરના 12 વાગ્યા સુધીમાં બનશે તો
તમામે તમામ સીટોનું રિઝલ્ટ જાહેર કરી અને ઇલેક્શનમાં કોણ વિજે છે તેનું ફાઇનલ અમે જાહેરાત કરી દઈશું.